जूनागढ़ में तिलक करना ने ज रासोत्सव में प्रवेश मळशे। समस्त ब्रह्म समाज रासोत्सव आयोजकों निर्णय माथा उपर तिलक करना जमी शकशे दांडिया। आयोजकों बैठक में निर्णय लीधो छे। समस्त ब्रह्म समाज रासोत्सव आयोजकों निर्णय कपाड़ उपर तिलक हसे तेमने ज प्रवेश आपवामां आवशे। जो तिलक नहीं हो तो दांडिया नहीं रमी शके, तेने प्रवेश आपवामां नहीं आवे। उल्लेखनीय छे के लव जिहाद ना केस वधता हवे समग्र गुजरात में आगामी समय में जे नवरात्रि नुं आयोजन थवानुं छे तेने लईने अलग अलग नियमों बनावामां आवी रह्यो छे आयोजकों द्वारा। हाँ, ए तो आ वखते आपणे वांचीए छीए के तेमां आ वर्षे बधा माटे नवुं छे, पण अमारा गया वर्षना आयोजनमां पण अमे लोकोए फरजियात तिलक, जे लोको तिलक करे એમને જ અંદર એન્ટ્રી આપવી અને એમને જ ગર્ભારંભમાં દેવું, એ ગયા વર્ષે પણ હતું અને આ વર્ષે પણ અમે વસ્તુને અકબંધપણે જાળવી રાખવાના છીએ। ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે। છેલ્લા ઘણા સમયથી આ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામવાનો છે અને આ જંગ નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે। આ 5 રાજ્યોની ચૂંટણી માત્ર 5 રાજ્યો પૂરતી સીમિત નહીં રહે, કારણ કે આ ચૂંટણી બતાવશે મતદારોનો મૂડ, જેના કારણે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આમ તો સેમિફાઇનલ કહેવાય રહી છે, પણ એક વાત ઉડીને આંખે એ પણ વળગે છે કે વિધાનસભાની ચૂંટણી જ્યારે લડાતી હોય છે ત્યારે રાજ્યના મુદ્દાને લઈને લડાતી હોય છે અને લોકસભાની ચૂંટણી જ્યારે લડાતી હોય છે ત્યારે દેશના મુદ્દાને લઈને લડાતી હોય છે, પણ બંનેમાં કેટલાક મુદ્દાઓ વચ્ચે સિમિલર હોય છે અને એનું જ ફેક્ટર જોવાનું છે કે મતદારનો મૂડ કઈ બાજુ જાય છે, 5 રાજ્યોમાં કયા મુદ્દા છે અને કઈ સ્થિતિ છે એ આપણે બતાવવું છે। એની સાથે સાથે જે મતદાન થવાનું છે એ મતદારનો મિજાજ પણ બતાવવાનો છે। દરેક પાર્ટીઓ અત્યારથી જ લાગી ગઈ છે ચૂંટણીની તૈયારીઓમાં। ક્યાંક ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે તો ક્યાંક એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સભાઓ ગાજી રહી છે, મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે યોજનાઓ પણ આ ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાં લાગુ કરી દેવામાં આવી હતી અને હવે જોવાનું એ છે કે મતદાર કોના તરફી થાય છે, કારણ કે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ તબક્કામાં ચૂંટણી થવાની છે। રાજસ્થાનની અંદર 23 નવેમ્બરે ચૂંટણી થવાની છે, તેલંગાણાની અંદર 30 નવેમ્બરે ચૂંટણી થવાની છે, 3 ડિસેમ્બરે બધાનું પરિણામ 5 રાજ્યોનું એક સાથે આવવાનું છે અને જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે। મિઝોરમની અંદર 7 નવેમ્બરે ચૂંટણી થવાની છે, એટલે કે મતદાન થવાનું છે અને એની સાથે સાથે મિઝોરમની અંદર પણ જોવાનું એ છે કે પ્રાદેશિક પક્ષો અહીંયા આગળ બાજી મારે છે કે પછી શું થાય છે। છત્તીસગઢની અંદર 2 તબક્કામાં 7 નવેમ્બર અને 17 નવેમ્બર એમ 2 દિવસે અલગ અલગ 2 તબક્કાની અંદર મતદાન થવાનું છે। મધ્યપ્રદેશની અંદર 17 નવેમ્બરે મતદાન થવાનું છે। મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, સાંસદો, કેન્દ્રીય મંત્રીઓને પણ ટિકિટ આપી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી ક્યાંય પણ કોઈ પણ કચાશ રાખવા તૈયાર નથી। જેપી નડ્ડા કહી ચૂક્યા છે કે 5 રાજ્યોની અંદર અમે જીતવાના છીએ, તો રાજસ્થાનમાં સહપ્રભારી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દાવો કર્યો છે કે રાજસ્થાનની જનતા કંટાળી ચૂકી છે કોંગ્રેસના શાસનથી અને હવે ત્યાં પણ પરિવર્તન આવવા જઈ રહ્યું છે। 5 રાજ્યોની અંદર 16 કરોડ 14 લાખ મતદાતા નોંધાયેલા છે। આ 16 કરોડ 14 લાખ મતદાતા નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે, કોણ રાજ્યનું સુકાન સંભાળશે। આ મતદાતાઓમાંથી 8 કરોડ 20 લાખ પુરુષ મતદાતાઓ છે, 16 કરોડ 14 લાખ ટોટલ મતદારો નોંધાયેલા છે, 7.5 કરોડ મહિલા મતદાતાઓ પણ છે, 7 કરોડ 80 લાખ મહિલા મતદાતાઓ પણ છે। 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામવાનો છે અને જોવાનું એ છે કે કોણ બાજી મારી જાય છે। 60,20,000 નવા મતદાતાઓ પણ આ વખતે ઉમેરાયા છે, જે પ્રથમ વખત મતદાન કરવાના છે અને એની સાથે 8,192 મતદાન કેન્દ્રો એવા છે જ્યાં માત્ર મહિલાઓ કમાન સંભાળશે, મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે। આ તમામ જે બૂથો છે તેમની 5 રાજ્યોની 679 વિધાનસભા બેઠકો છે અને 1,77,000 કુલ મતદાન મથકો છે। લોકશાહીનો પર્વ ફરી એકવાર આવી રહ્યો છે અને 15,39,000 એવા મતદારો છે જે 18 વર્ષ પૂરા કરવાના છે, જેમનું ચૂંટણી માટેનું નોમિનેશન થવાનું છે, એટલે કે મતદાન તરીકે તેઓ મતદાતા તરીકે એમનું નોમિનેશન થવાનું છે। 17,734 મોડેલ બૂથ છે, 621 મતદાન મથકનું દિવ્યાંગ કર્મીઓ દ્વારા સંચાલન કરવામાં આવશે, 1,01,000 મતદાન મથકો છે જેના ઉપરથી
वेबकास्टिंग थशे। आशा अपेक्षा ए छे के शांतिपूर्ण माहौल नी अंदर मतदान थाय अने आ शांतिपूर्ण रीते थाय। साथे ज आदिवासीओ माटे पण खास बूथ आ वखते बनाववामां आव्या छे। घणुं बधुं चूंटणी पंच द्वारा आ वखते नवी पहल पण आ चूंटणीनी अंदर पांच राज्योनी अंदर करवामां आवी छे। कुल 23 लोकसभा छे, 83 लोकसभा छे कुल। अने हवे जोवानुं ए छे के आ 83 लोकसभाना શું મૂળ જોવા મળે છે એ ખબર પડી જશે જ્યારે 3 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે। અલગ અલગ રાજ્ય પ્રમાણના જો હવે મતદારોની વાત કરીએ, 5,60,00,000 મતદાતાઓ મધ્યપ્રદેશની અંદર નોંધાયેલા છે, જે મધ્યપ્રદેશમાં કોણ મુખ્યમંત્રી બનશે નક્કી કરશે। રાજસ્થાનની અંદર 5,25,00,000 મતદાતાઓ વોટિંગ કરશે અને મતાધિકારનો ઉપયોગ કરશે। તેલંગાણાની અંદર 3,70,00,000 મતદાતાઓ છે। ચૂંટણી પંચ દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેકે દરેક નાગરિક, દરેકે દરેક મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। છત્તીસગઢની અંદર 2,03,00,000 મતદાતાઓ છે જે મતદાન કરવા જઈ રહ્યા છે, તેમાં રાજ્યોની અંદર અલગ અલગ ટકાવારી પણ ગયા વખતની ચૂંટણીની અંદર જોવા મળી હતી, જેમાં 65 થી લઈને 70% સુધીની ચૂંટણી મતદાનનો રેશિયો સામે આવ્યો હતો। મિઝોરમની અંદર 8,52,000 મતદાતાઓ છે। લોકશાહીનો પર્વ ઉજવવા જઈ રહ્યો છે અને આ 5 રાજ્યોની અંદર અલગ અલગ મતદાન થવાના છે। 3 તારીખ છે કે જે નક્કી કરશે કે આખરે કોણ મુખ્યમંત્રી બનશે, કોણ બાજી મારશે। 3 રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર થવા જઈ રહી છે, અને એ 3 રાજ્યોની અંદર એક મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે અને રાજસ્થાન છે। મિઝોરમ, date of poll will be 7th November and date of counting would be 3rd, which is common of course for all these states, and elections in all these states would be completed by 5th of December. So date of poll is 7th November. Similarly, in case of Chhattisgarh, the elections would be in 2 phases. The date of poll would be 7th November and 17th November. The nominations after Mizoram in the for the two first phase of the Chhattisgarh would happen on 20th, the 13th, and the last date would be 20th, date of poll being 7th November, and for phase 2 17th November. In Madhya Pradesh પંચે 5 રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર કરી 2024ના રણસંગ્રામનો બ્યુગલ ફૂંકી દીધું છે। આ 5 રાજ્યની ચૂંટણી લોકસભાની ફાઇનલ પહેલાની સેમિફાઇનલ બનશે, તેની પાછળનું કારણ સમજવું પણ જરૂરી છે। કારણ કે 5 રાજ્યોની કુલ 689 વિધાનસભા સીટ પર ચૂંટણી થવાની છે, જે દેશની કુલ એસેમ્બલીનો 6ઠો ભાગ છે। 5 રાજ્યોમાં કુલ 16,10,00,000 વોટર, જે દેશના કુલ વોટરનો 6ઠો ભાગ છે, તેઓ મત આપશે। આ ચૂંટણી દેશના 6 લોકોમાંથી 1 વ્યક્તિનો મૂડ બતાવશે, જેમાં 60,00,000 યુવા વોટર મતદાન કરશે। તેનાથી યુવાઓનો મિજાજ માલુમ પડશે। આ સાથે 7.5 કરોડ મહિલા વોટર પણ મતદાન કરશે, જે મહિલાઓનો મૂડ બતાવશે। પરંતુ હવે જ્યાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યાંની શું સ્થિતિ અને કયા મુદ્દા પર ચૂંટણી લડાશે વિગતવાર વાત કરીએ તો ગુજરાતની સરહદથી જોડાયેલા રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ ચૂંટણી થનાર છે। હાલ રાજસ્થાનમાં અશોક ગેહલોતની આગેવાનીની કોંગ્રેસની સરકાર છે। રાજસ્થાનમાં દર વખતે સત્તા પરિવર્તનનો રિવાજ છે, ત્યારે આ વખતે રાજ બદલાશે કે રિવાજ બદલાશે તેની ચર્ચા છે। બીજા કયા મુદ્દા છે તેના પર વાત કરીએ તો ભાજપમાં વસુંધરા રાજેની નારાજગી અને વગર ચહેરાએ ચૂંટણી છે। કોંગ્રેસમાં પણ મુખ્યમંત્રીનો ચહેરો અત્યારથી નક્કી નહીં। કોંગ્રેસમાં ગેહલોત અને પાયલટ વચ્ચે તકરાર નવા જૂની કરશે। કોંગ્રેસની સરકારી યોજનાઓથી લાભાર્થી વોટર પર નજર।
રાજ્યમાં કોંગ્રેસની એન્ટી ઇન્કમ્બન્સી અને કેન્દ્રીય યોજના પર ભાજપનો ભાર. હવે મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે ચૂંટણી થનાર છે. હાલ મધ્યપ્રદેશમાં શિવરાજસિંહની આગેવાનીમાં ભાજપની સરકાર ચાલી રહી છે, પરંતુ ત્યાં કયા મુદ્દાઓ છે, કઈ રણનીતિ ચાલી રહી છે તેની વાત કરીએ તો ભાજપે કેન્દ્રીય મંત્રી અને સાંસદોને મેદાને ઉતાર્યા. ભાજપનો લાડલી બહેના યોજના અને મહિલા અનામત પર જોર. કોંગ્રેસ પાસે જાતિગત વસ્તી ગણતરીનું નવું હથિયાર. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ. બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ મહત્વના રહેશે. હવે વાત કરીએ છત્તીસગઢની તો છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરના રોજ વિધાનસભાનું મતદાન થવાનું છે, જ્યાં ભૂપેશ બઘેલની આગેવાનીમાં કોંગ્રેસની સરકાર છે. છત્તીસગઢમાં ચૂંટણીના મુદ્દા શું રહેશે તેની વાત કરીએ તો બઘેલ સરકાર સામે રોજગારી અને મોંઘવારીનો મોટો મુદ્દો. સત્તામાં બરકરાર રહેવા બઘેલનું એડી ચોટીનું જોર. છત્તીસગઢમાં કોંગ્રેસની હિમાચલ થિયરી. ભાજપ પાસે રમણસિંહ સરકારના કામો, કેન્દ્રીય યોજનાઓ. ભાજપ પાસે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો. તો હવે તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણા વિધાનસભાની 40 બેઠકને લઈને 30 નવેમ્બરના રોજ ચૂંટણીનો જંગ જામવાનો છે. હાલ તેલંગાણાનું સુકાન TRSના કે ચંદ્રશેખર રાવ પાસે છે, પરંતુ ત્યાં ચૂંટણીના કયા મોટા મુદ્દા છે તેની વાત કરીએ તો બેરોજગારી અને પેપર લીકનો મુદ્દો નિર્ણાયક બનશે. ત્રીજી વાર મુખ્યમંત્રી બનવા ચંદ્રશેખરના ધમ પછાડા. મહિલા વોટરને સાધવા કોંગ્રેસ ગેરંટીઓના સહારે. તેલંગાણામાં ત્રિકોણીય મુકાબલો, AIMIM લડશે ચૂંટણી. હવે વાત કરીએ 7 સિસ્ટરમાંના એક મિઝોરમની. તો મિઝોરમની 40 બેઠક પર 7 નવેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. હાલ ત્યાં મિઝોરમ નેશનલ ફ્રન્ટની સરકાર સત્તામાં છે. તેના મુદ્દા અને રણનીતિની વાત કરીએ તો MNFનો સત્તા બચાવવાનો અને કોંગ્રેસનો સત્તા પાછી મેળવવાનો પ્રયાસ. ભાજપ PM મોદીના ચહેરા પર અને કેન્દ્રીય યોજનાઓ પર ચૂંટણી લડશે. મિઝોરમમાં સ્થાનિક મુદ્દા પર લડાશે વિધાનસભાનો જંગ. મિઝોરમમાં વિધાનસભાનો મુકાબલો ચતુષ્કોણીય રહેશે. 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. કોંગ્રેસનું ચૂંટણી હથિયાર જાતિ આધારિત વસ્તી ગણતરી હશે. બીજી બાજુ ભાજપ પોતાના વિકાસના કામોને આગળ કરી રહ્યું છે, સાથે પોતે પૂર્ણ કરેલા કામો પણ ગણાવી રહ્યું છે. આ 5 રાજ્યમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના ઘટકોનો કોઈ મોટો રોલ નથી. સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ થવાનો છે. મહત્વનું છે કે આ તો હજુ સેમિફાઇનલ છે. વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં મતદાતાઓનો મિજાજ અલગ અલગ હોય છે, તેમ છતાં પણ આ જનતાનો મૂડ પારખવામાં સક્ષમ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.